ભરૂચની ક્વીન ઓફ એન્જલ સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ ગૌરીવ્રત નિમિત્તે હાથ પર મૂકેલ મહેંદી બાબતે વિવાદ થયો હતો. સ્કૂલ દ્વારા મહેંદીનો રંગ જાય પછી સ્કૂલે આવવાનું ફરમાન જારી કરતા ખળભળાટ વ્યાપી ગયો હતો. સ્કૂલના આ પ્રકારના ફરમાન મુદ્દે સ્કૂલ ખાતે હિન્દુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તાજેતરમાં જ ગૌરીવ્રતની પૂર્ણાહુતિ થઈ છે, જેમાં બાળાઓ દ્વારા હાથમાં મહેંદી મૂકવામાં આવી હતી અને ગૌરીવ્રતના 5 દિવસના વ્રત રાખવામાં આવ્યા હતા. ભરૂચના હાઈવે ઉપર આવેલ વડદલા ગામ નજીકની ક્વીન ઓફ એન્જલ સ્કૂલ ખાતે આજરોજ સવારે વિદ્યાર્થિનીઓના હાથમાં મહેંદીનો રંગ જામ્યો હોય, શાળા તરફથી વિદ્યાર્થિનીઓને મહેંદીનો રંગ જાય બાદ શાળાએ આવવાનું વિવાદિત ફરમાન કરતાં ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો. મામલા અંગેની જાણ વાલીઓને થતાં વાલીઓએ હિન્દુ સંગઠનો સાથે શાળા ખાતે ધસી જઈ હોબાળો મચાવ્યો હતો. ઘટનાના પગલે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પણ દોડી આવ્યા હતા અને શાળા સંચાલકોને આડે હાથ લીધા હતા. તેમજ હિન્દુ સંગઠનોએ શાળા ખાતે ભજન ગાય તેઓના આ પ્રકારના વલણનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ મામલાની ગંભીરતા જોઈ શાળા સંચાલકોએ પોલીસ બોલાવી હતી, તેમજ સમગ્ર મામલા અંગે માફી માંગી આગળથી આ પ્રકારની ગંભીર ભૂલ શાળા તરફથી નહીં થાય તે પ્રકારની બાહેંધરી આપતા મામલો શાંત પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના જીવનના ગણતર માટે જતા બાળકો સાથે આ પ્રકારની માનસિકતાવાળું શાળાનું ફરમાન કઈ દિશામાં વિદ્યાર્થીઓને લઈ જઈ રહ્યું છે તે બાબત કદાચ સમાજના લોકો માટે મંથનરૂપી આ ઘટના બાદથી બની રહે તે બાબત પણ નકારી શકાતી નથી. કલ મેરી બેટી સ્કૂલમાં ગઈ હતી મહેંદી લગા કે તો પ્રિન્સિપલને સબકો સબસે અલગ નિકાલા, સભી સારી લડકીઓ કો જિન્હોને મહેંદી રખી હતી સબકો અલગ નિકાલ કે ઉનકો પ્રિન્સિપલ કે ઓફિસમે લે ગયે ઓર સબકો ડાટા બહોત ડાટા કે અગર આગે સે મહેંદી નહીં લગાની હે ઓર યે ભી જો લગાઈ હે જબ તક ઇસકા રંગ ના જાય તબ તક હમ લોગ વાપસ નહીં આઉંગે સ્કૂલમે. ક્વીન ઓફ એન્જલ સ્કૂલ વડદલામાં ગઈકાલે 25-30 નાની બાળકીઓને ગોયરોનો તહેવાર પૂરો થયા બાદ તેઓ ગઈકાલે સ્કૂલમાં આવ્યા હતા. એમના હાથમાં મહેંદી હતી અને પ્રિન્સિપલે આ 25-30 બાળકીઓને, જે દીકરીઓ છે, એને બોલાવી અને આ મહેંદી કેમ મૂકી છે એમ જણાવ્યું હતું. એમણે કીધું કે આ ગોયરો છે અમારી. તો પ્રિન્સિપલે એમને 4 કલાકની પનિશમેન્ટ આપી. પનિશમેન્ટ આપ્યા પછી એના પેરેન્ટ્સને ફોન કરીને બોલાવ્યા અને પેરેન્ટ્સને ફોન કરીને બોલાવ્યા બાદ એમના પેરેન્ટ્સને એવું કહેવામાં આવ્યું કે જ્યાં સુધી આ છોકરીના હાથમાંથી મહેંદીનો કલર જતો ના રહે ત્યાં સુધી એને સ્કૂલમાં મોકલશો નહીં. ઘણા બધા પેરેન્ટ્સોએ મને પણ ફરિયાદ કરી અને આજે સ્વાભાવિક રીતે બધા પેરેન્ટ્સનો આક્રોશ હતો કે આ હિન્દુ સંસ્કૃતિનો આ તહેવાર હોય અને કોઈ પણ ધર્મનો તહેવાર હોય તેમાં કોઈ રીત રિસમ સાથે આવતું હોય તો તે સ્કૂલમાં કેમ ના એલાવ કરવા દેવાય. રક્ષાબંધન હોય તો રાખડી એક જ દિવસ બાંધવી, બીજે દિવસે રક્ષા કાપીને સ્કૂલમાં રક્ષાબંધન સાથે રક્ષા પહેરીને આવવું નહીં. કોઈ સંપ્રદાયની અંદર ચાંદલાની પ્રથા હોય તો તે ચાંદલો કરીને સ્કૂલની અંદર આવવું નહીં. કોઈ પણ ઘરાની અંદર કંઈ લોકેટ પહેર્યું હોય કે કંઈ પણ ભગવાનનો ફોટો હોય તો એ પહેરીને આવવું નહીં. આ પ્રકારની માનસિકતા આ ઘણા સમયથી આ તો અમને ખ્યાલ આવતો હતો પણ આજે જ્યારે એમને હદ વટાઈ છે ત્યારે બધા વાલીઓ સાથે, બધા કાર્યકર્તાઓ સાથે અહીં ઉપસ્થિત રહ્યા છે. એમના મેનેજમેન્ટ, જે હમણાં જ આપણે જોયું કોઈ પ્રિન્સિપલ કે એડમિનિસ્ટ્રેટર અહીંયા હતા એમની જોડે વાત થઈ, એમના કહેવા પ્રમાણે એમણે તો એ ત્યાં સુધી કીધું કે આ તો કેથોલિક સ્કૂલ છે એટલે આપ સમજી શકીએ છીએ કેથોલિક સ્કૂલની અંદર એમની માનસિકતા શું હોઈ શકે. તો આ પ્રકારની માનસિકતા હોય તો એમણે ભલે આ જ પ્રકારની રીત રિસમોથી સ્કૂલ ચલાવી હોય તો એ બીજે અન્ય જગ્યાએ જઈને ચલાવે, ભરૂચમાં ને ગુજરાતમાં અમે ચલાવવા દઈશું નહીં.